મોરબી નવયુગ વિદ્યાલયમાં આગામી 25 ઓક્ટોબરને રોજ યોજાનાર મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રાસ ગરબા અને પ્રાચીન કલાત્મક વસ્તુનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોરબી નવયુગ વિદ્યાલયને 20 વર્ષ પૂર્ણ થતાં આગામી 25 ઓક્ટોબરે નવયુગ વિદ્યાલયમાં દ્વિદશાબ્દી મહોત્સવ આયોજન અંતર્ગત ભવ્યાતિભવ્ય કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવ્યું હતું. મોરબી નવયુગ વિદ્યાલય મોરબી શહેરમાં શૈક્ષણિક ક્ષેત્રે 20 વર્ષની અંદર હરણફાળ પ્રગતિ કરીને મોરબી શહેરમાં ખૂબ જ લોકપ્રિય અને અગ્રગણ્ય સ્થાન મેળવ્યું છે, જેના 20 વર્ષ પૂર્ણ થતા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનું પ્રથમ સોપાન આજથી 20 વર્ષ પૂર્વે 1999ના વર્ષમાં એક બીજ સ્વરૂપે રોપાયેલ નવયુગ વિદ્યાલય જે આજે વિશાળ વટવૃક્ષ બની અડીખમ ઉભી છે. આ તકે સંસ્થાના પ્રમુખ પીડી કાંજિયા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમારી નવયુગ સંસ્થાના 20 વર્ષ પૂર્ણ થતા આ નવયુગ વિદ્યાલયમાં હાલ 25 અભ્યાસક્રમો ચાલે છે, જેમાં પાપા પગલીથી લઈને પગભર સુધીનું શિક્ષણ આપી આ સંસ્થા દ્વારા 15,000થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી છે. તેમજ હાલને સમયે 5500 વિદ્યાર્થીઓ ઉત્તમ શિક્ષણ લઈ રહ્યા છે, જેને 300થી વધુ કર્મચારીઓ પોતાની ઉત્કૃષ્ટ ફરજ બજાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવયુગ વિદ્યાલયને 20 વર્ષ પૂર્ણ થતા આગામી 25 ઓક્ટોબરે દ્વિદશાબ્દી મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસગરબા તેમજ પ્રાચીન કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શનની સાથે આવતા અવસરને કેમેરામાં કંડારવા સેલ્ફી ઝોનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તદઉપરાંત કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. હાલ આ મહોત્સવને નિહાળવા માટે 6,000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું હતું. તેમજ આ મહોત્સવમાં નવયુગ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને કર્મચારી મોટી સંખ્યામાં જોડાયા હતા. નવયુગ સંસ્થાના પ્રમુખ પીડી કાંજેએ જણાવ્યું હતું, સંપૂર્ણ સફળતાપૂર્વકના પૂર્ણ કરી અને 21મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે એવી મોરબીની આપણી સૌની નામાંકિત સંસ્થા એટલે કે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, નવયુગ વિદ્યાલય નામની સંસ્થા 1999માં શરૂ થઈ અને આજે 2019 એટલે કે 20 વર્ષની આ સફળ યાત્રા અને એક જ્ઞાન યજ્ઞ તરીકે નિશ્વાસ ફેલાવતી જે સંસ્થા છે, અત્યાર સુધીમાં લગભગ 15,000થી વધુ વિદ્યાર્થીઓ અને 800થી પણ વધુ કર્મચારીઓએ કામ કરી ચૂક્યા છે. એ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વિદ્યાગુરુઓ સૌ સાથે મળી અને આ ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. આજે 20 વર્ષ પૂરી થઈ ગયેલી નવી વિદ્યાલયના બહુ વિશાળ વટવૃક્ષ બનીને ઊભી છે. હાલમાં આ સંસ્થામાં 5,500થી પણ વધુ વિદ્યાર્થીઓ, 300થી પણ વધુ સ્ટાફ છે. આ સંસ્થાના દરેક વિભાગની અંદર એક પારિવારિક ભાવના જોડાયેલી છે, જેથી કરીને આ સંસ્થા આજે જ્યારે આ ઉત્સવ ઉજવવા જઈ રહી છે દ્વિદશાબ્દી મહોત્સવ, તો એ ઉત્સવની અંદર 6,400થી વધુ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવેલ છે. હવે આ કાર્યક્રમ વિશે બધા વિચારતા હોય કે શું હશે દ્વિદશાબ્દી મહોત્સવ, આ તો મોરબીમાં પહેલી વખત છે. તો આ કાર્યક્રમના હેતુ વિશે તમને વાત કરું મિત્રો, તો આ નવયુગ પરિવારની ભાવનાથી રહેલું છે અને નવયુગની અંદર કામ કરતા KG થી PG સુધીના સ્ટાફ હોય, સ્ટુડન્ટ હોય, તો બધા એક પરિવારની ભાવનાથી રહેલા છે. આ સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થી, વાલી, કર્મચારી કે કોઈ પણ હોય, બધા જ એક પરિવારના સભ્ય છે. તો એક પરિવારની ભાવના વ્યક્ત કરવા માટેનો આ કાર્યક્રમ છે. આ સિવાય આ કાર્યક્રમની અંદર જે વિદ્યાર્થીઓ અને જે ભૂતપૂર્વ શિક્ષકો જ્યાંને જે લોકોએ કંઈક કામ કરીને ગયા છે. ગોપાલ ઠાકોર સાથે રજાક બુખારી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મોરબી.